नमस्ते विद्यार्थी मित्रों, आज आपणे धोरण 4 विषय आसपास के जे आपणी स्कूल में अठवाडिक परीक्षा 2022 के जे तारीख 22/1/2022 नू 25 मार्क्स नू पेपर छे, जे आजे आपणे सोल्व करीशुं। के जेमां प्रश्न नंबर 1 छे, नीचेना प्रश्नोना 1-2 वाक्योमां जवाब आपो। કાઉન્સમાં લખેલું છે કોઈ પણ 5, એટલે કે નીચે આપેલા કેટલા પ્રશ્નો છે? 6 પ્રશ્નો, કે જેમાંથી તમને આવડતા કોઈ પણ 5 પ્રશ્નો તમે લખી શકો છો। કે જેમાં આપણો પહેલા નંબરનો પ્રશ્ન છે, દરજીડો પોતાનો માળો કેવી રીતે બનાવે છે? જેનો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો, દરજીડો પોતાનો માળો 2 પાંદડાઓને સીવીને જાળીઓમાંથી બનાવે છે। તે તેણે બનાવેલા પાંદડાની ગડીમાં ઈંડા મૂકે છે। ત્યાર પછીનો બીજા નંબરનો પ્રશ્ન, માણસને કુલ કેટલા દાંત હોય છે? જેનો જવાબ આવશે, માણસને કુલ 32 દાંત હોય છે। જો કે કેટલાક માણસોને પૂરેપૂરા 32 દાંત હોતા નથી। ત્યાર પછીનો, એટલે કે આપણો ત્રીજા નંબરનો પ્રશ્ન, તેજલને તેની માતાને લઈ ગામથી અમદાવાદ કેમ આવવું પડ્યું હતું? જેનો જવાબ આવશે, તેજલની માતા બીમાર હોવાથી તેના ઈલાજ માટે તેજલને તેની માતાને લઈ અને ગામથી અમદાવાદ આવવું પડ્યું હતું। તેજલની જે માતા હતી એ બીમાર હતી, આથી તેજલ છે તેની માતાને લઈને ગામમાંથી અમદાવાદમાં આવે છે। ત્યાર પછીનો ચોથા નંબરનો પ્રશ્ન, તેજલનું ગામડાનું ઘર કેવું છે? જેનો જવાબ આવશે, તેજલના ગામડાનું ઘર 1 જ રૂમનું છે, પરંતુ તેમાં રસોઈ અને નાહવા માટે જુદી જગ્યા છે તથા બહારની તરફ આંગણું પણ છે। ત્યાર પછીનો, એટલે કે પાંચમા નંબરનો પ્રશ્ન, આપણે પીવાનું પાણી ક્યાંથી મેળવીએ છીએ? જેનો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો, આપણે પીવાનું પાણી કૂવા, અલ્પવિરામ બોર, અલ્પવિરામ સરોવર કે નદીમાંથી મેળવીએ છીએ। ત્યાર પછીનો, એટલે કે છઠ્ઠા નંબરનો પ્રશ્ન, ગંદુ પાણી પીવાથી કયા કયા રોગો થાય છે? તો તમામ મિત્રોને ખબર છે કે આપણે પાણી પીવું જોઈએ, પરંતુ કેવું પાણી પીવું જોઈએ? તો કે સ્વચ્છ અને ચોખ્ખું પાણી હોય તેનો જ આપણે પીવાના પાણી તરીકે ઉપયોગ કરવો જોઈએ, ગંદુ પાણી પીવું જોઈએ નહીં। તો અહીં આપણે સમજશું કે ગંદુ પાણી પીવાથી આપણને કયા કયા રોગો થાય છે। તો ગંદુ પાણી પીવાથી ટાઈફોઇડ, અલ્પવિરામ કોલેરા, અલ્પવિરામ મરડો, અલ્પવિરામ કમળો તથા ચામડીના અનેક રોગો થાય છે। ત્યાર પછી હવે આપણે સમજીશું પ્રશ્ન નંબર 2, નીચેની ખાલી જગ્યા પૂરો, કાઉન્સમાં લખેલું છે કોઈ પણ 4, નીચેની 5 ખાલી જગ્યામાંથી તમારે કોઈ પણ 4 ખાલી જગ્યા લખવાની છે। જેમાં પહેલા નંબરની ખાલી જગ્યા છે, કોયલ પોતાના ઈંડા ખાલી જગ્યાના માળામાં મૂકે છે, જેનો જવાબ આવશે કાગડાના। કોયલ છે એ પોતાના ઈંડા કાગડાના માળામાં મૂકે છે। ત્યાર પછીનો બીજા નંબરની ખાલી જગ્યા, રેલવે સ્ટેશન પર તેજલ અને તેની માતાને લેવા માટે ખાલી જગ્યા આવ્યા હતા, જેનો જવાબ આવશે મામા। રેલવે સ્ટેશન ઉપર તેજલ અને તેની માતા જે હતા એ બંનેને લેવા માટે તેના મામા આવ્યા હતા। ત્યાર પછીનો ત્રીજા નંબરની ખાલી જગ્યા, ગામમાં તેજલને ઉનાળામાં પાણી ભરવા ખાલી જગ્યાએ જવું પડતું હતું, જેનો જવાબ આવશે નદી। ગામમાં છે તેજલને ઉનાળામાં પાણી ભરવા નદીએ જવું પડતું હતું। ત્યાર પછીની ચોથા નંબરની ખાલી જગ્યા, રોગચાળો ચાલતો હોય ત્યારે ખાલી જગ્યા પાણી પીવું જોઈએ, જેનો જવાબ આવશે ઉકાળવું। જ્યારે રોગચાળો ચાલતો હોય ત્યારે આપણે ઉકાળેલું પાણી પીવું જોઈએ। ત્યાર પછી પાંચમા નંબરની ખાલી જગ્યા, જમીનમાંથી ભૂગર્ભ જળ બહાર કાઢવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે, જેનો જવાબ આવશે ટ્યુબવેલ।
ત્યાર પછી આપણે જોઈશું પ્રશ્ન નંબર 3. નીચે આપેલામાં સાચા વિકલ્પનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા ચોરસ બોક્સમાં લખો, જેમાં આપણે બધા જ વિકલ્પો લખવાના છે. કઈ કૌંસમાં કીધેલું નથી, એનો મતલબ એમ થાય વિદ્યાર્થી મિત્રો કે આપેલા તમામ વિકલ્પો આપણે લખવાના છે, જેમાં પહેલા નંબરનો વિકલ્પ છે કયા પક્ષીની ચાંચ લાલ રંગની હોય છે, જેમાં જવાબ આવશે ડ, એટલે કે પોપટ. પોપટની ચાંચ હોય છે એ લાલ રંગની હોય છે. ત્યાર પછી બીજા નંબરનો વિકલ્પ મામાના ઘરે પાણી ભરવા માટે ઋત્વા અને તેજલ ક્યાં જતા હતા, જેમાં જવાબ આવશે ક, એટલે કે સામૂહિક નળે. મામાનું જે ઘર હતું ત્યાં પાણી ભરવા ઋત્વા અને તેજલ એ બંને બેનપણીઓ ક્યાં જતી હતી, તો કે સામૂહિક નળે પાણી ભરવા જતી હતી. ત્યાર પછીનો ત્રીજા નંબરનો વિકલ્પ મમ્મીની બહેનને શું કહેવામાં આવે છે, તો આપણા જે મમ્મી હોય એની બહેન હોય એને શું કહેવાય, તો એનો જવાબ આવશે ડ, એટલે કે માસી. ત્યાર પછીનો ચોથા નંબરનો વિકલ્પ આપણે માટલામાંથી પાણી સાના વડે લેવું જોઈએ, જેનો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો અ, એટલે કે ડોયા વડે. ડોયા વડે આપણે માટલાની અંદરથી પાણી લેવું જોઈએ. ત્યાર પછી એટલે કે પાંચમા નંબરનો વિકલ્પ વોટર પાર્કમાં સાનો વધુ બગાડ થાય છે, એનો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો અ, એટલે કે પાણી. પાણીનો વોટર પાર્ક, વોટર એટલે પાણી, પાણીનો જે પાર્ક હોય એની અંદર પાણીનો બગાડ સૌથી વધુ થાય છે. ત્યાર પછીનો પ્રશ્ન 4 અ, નીચેના સાચા વિધાનો સામે રાઈટ અને ખોટા વિધાનોની સામે રોંગની નિશાની કરો, કૌંસમાં લખેલું છે કોઈ પણ 3. નીચે આપેલા 4 વાક્યોમાંથી કોઈ પણ 3 વાક્યોની સાચા અને ખોટાની નિશાની કરવાની છે, જેમાં આપણું પહેલા નંબરનું વાક્ય છે મોરના માથા પર કલગી હોય છે, જેનો જવાબ આવશે સાચું. ત્યાર પછી બીજા નંબરનું વાક્ય મામાના ઘરે તેજલને સવારે 4 વાગે પાણી ભરવા જવું પડતું હતું, તો એમાં જવાબ આવશે સાચું. ત્યાર પછીનું ત્રીજા નંબરનું વાક્ય પાણી ભરવાનું માટલું કે વાસણ દરરોજ સાફ કરવું જોઈએ, જેનો જવાબ છે સાચું. આપણે જે પાણી પીતા હોઈએ એ વાસણને આપણે દરરોજ સાફ કરવું જોઈએ. ત્યાર પછીનું ચોથા નંબરનું વાક્ય પાણી પીધા વિના લાંબો સમય ચલાવી શકાય છે, જેનો જવાબ આવશે ખોટું. પાણી પીધા વિના આપણે થોડાક દિવસ જ રહી શકીએ, લાંબો સમય રહી શકીએ નહીં. ત્યાર પછી પ્રશ્ન 4 બ, નીચે આપેલું જોડકું જોડો, જેમાં પહેલા નંબરનું છે ચોખ્ખું પાણી, તેમાં જવાબ આવશે રંગ અને ગંધ વગરનું તથા સ્વચ્છ, એટલે જવાબ આવશે 4. ત્યાર પછી એટલે કે બીજા નંબરનો પ્રશ્ન દૂષિત પાણી, તો દૂષિત પાણી હોય વિદ્યાર્થી મિત્રો એનાથી શું થાય, તો કે દૂષિત પાણીથી ઝાડા ઉલટી થાય, એટલે જવાબ આવશે 3. ત્યાર પછીનો ત્રીજા નંબરનો પ્રશ્ન ગંદા પાણીના ખાબોચિયા, તો ગંદા પાણીના ખાબોચિયાથી શું થાય, તો કે તેમાં મચ્છરનો ઉદ્ભવ થાય. ત્યાર પછી ચોથા નંબરનો પ્રશ્ન પાણીનું મુખ્ય પ્રાપ્તિ સ્થાન, તો પાણી આપણને ક્યાંથી મળે, તો કે વરસાદમાંથી, આથી જવાબ આવશે નંબર 2. ત્યાર પછી પ્રશ્ન નંબર 5, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો, જેમાં પહેલા નંબરનો પ્રશ્ન છે તમે તમારી આસપાસ પાણીનો બગાડ થતો જોયો છે, જેનો જવાબ આવશે હા, અમારી સોસાયટીમાં ઘણા લોકો પોતાના આંગણામાં ધૂળ ના ઉડે તે માટે તથા ઉનાળામાં ઠંડક માટે પાઇપ વડે પાણીનો છંટકાવ કરે ને પાણીનો બગાડ કરે છે. આ ઉપરાંત નળની નીચે વાસણ ધોતા તથા ચાલુ નળે કપડાં ધોતા સમયે પાણીનો ખૂબ જ બગાડ થતો હોય છે, એવું મેં જોયેલું છે. ત્યાર પછી જોઈશું આપણે બીજા નંબરનો પ્રશ્ન તેજલનું ઘર અને મામાનું ઘર કઈ રીતે જુદું પડે છે, જેનો જવાબ આવશે તેજલના ગામના ઘરે એક જ રૂમ છે, ઉપરાંત તેની સામે આંગણું રસોઈ ઘર અને બાથરૂમ પણ છે, પરંતુ મામાના ઘરમાં તો ફક્ત એક જ રૂમ છે જેમાં બધા રહે છે, અને તે જ રૂમમાં બેસવાનું, સુવાનું, નાહવાનું, જમવાનું, કપડાં વાસણ ધોવા વગેરે જેવું કામ કરવામાં આવે છે.
ત્યાર પછી આપણે જોઈશું પ્રશ્ન 5 બ. નીચે આપેલામાં દરેકના બે બે નામ લખો, જેમાં પહેલું છે જીવાત અને દાણા ચણતા પક્ષીઓ, જેમાં જવાબ આવશે ચકલી અને કાબર. ત્યાર પછીનું બીજું છે લાંબી ચાંચવાળા પક્ષીઓ, જેમાં જવાબ આવશે બગલો અને સારસ. ત્યાર પછીનું ત્રીજા નંબરનું પાણી ચોખ્ખું કરવાની રીત, જેમાં જવાબ આવશે વોટર પ્યુરિફાય. ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો, મને આશા છે કે તમને આખો વિડીયો સમજાઈ ગયો હશે, આખું પેપર સોલ્વ થઈ ગયું હશે. હવે ત્યાર પછીનું આપણે આગળના વિડીયોમાં સમજીશું.